સમાચારમાં આગળ વાત કરવી છે ભાવનગરની. ભાવનગરમાં બે દિવસ પૂર્વે ફાઇનાન્સનો હપ્તો લેવા ગયેલા એજન્ટ પર છરી વડે હુમલો કરાતા એજન્ટને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં એજન્ટ પંકજભાઈનું સારવાર દરમિયાન બે દિવસ બાદ મૃત્યુ થયું હતું. મૃત્યુ અગાઉ પંકજભાઈએ આપેલા સ્ટેટમેન્ટને ધ્યાનમાં રાખીને પોલીસે આ હુમલાને હત્યામાં ગણાવી આગળની કાર્યવાહી હાથ ધરી. કાર્યવાહી દરમિયાન પોલીસે પંકજભાઈની હત્યામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસે પંકજભાઈના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. ફરિયાદી વિવેકભાઈ મુકેશભાઈ નાઓએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી 326 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. તેઓની હકીકત મુજબ ફરિયાદી તેમજ મરણ જનાર પંકજભાઈ બે જણા જે આરોપી ગિરીશભાઈ છે એના પત્ની ચંપાબેને સખી મંડળમાંથી લોન લીધેલી હતી એટલે એ ભરતા ન હતા, તેથી એની નોટિસની બજવણી સાથે ફરિયાદી તેમજ મરણ ધરાણ પંકજભાઈ અને બીજો બેંકનો સહકર્મચારી બધા એની નોટિસની બજવણી કરવા માટે ગયેલા ત્યારે જે આ ચંપાબેન છે એના ઘરવાળા એટલે કે આરોપી ગિરીશભાઈના હોય આ જે મરણ ધરાણ છે એને જણાવેલ કે ભાઈ આજે તો તને આપું છું કે આજે તારા લોનના હપ્તા ચૂકવી દઉં છું એમ કરીને તેને પાસેની જે છરી હતી એ કાઢીને એના પેટના ભાગે મારી દીધેલી, જેથી અને બીજો જે એક આરોપી છે એણે ડીકા પાટુનો માર મારેલ હતો. ત્યારબાદ આ જે મરણ ધરાણ છે તે દવાખાનામાં દાખલ હતા અને આજ રોજ તે મરણ ગયેલ છે. હા, આરોપીની તારીખ 2 રોજ ધરપકડ કરવામાં આવી. આર્થિક ગુના નિવારણ શાખાએ જમીન માફિયા ટુળકી વિરુદ્ધ ગુજસીટોકની કલમ